છે અને જેટલા પણ પબ્લિક છે એમનું પાર્કિંગ એમનું પોતાનું બનાવવું પડે અને એમને રસ્તા વચ્ચે ના મૂકે તેવી અમારી વિનંતી છે. મારું નામ છે વિરાટ દેવી, પૂજક સંઘ શાખા પ્રમુખ રવિભાઈ, વિરમગામ તાલુકા પ્રમુખ છું. અહીંયા અત્યારે હાલમાં કેન્દ્રની અંદર જે કંઈ જગ્યા ફાળવવામાં આવી છે પીએસઆઈ દ્વારા, અને અત્યારે હાલની પરિસ્થિતિને લઈને અંદર કેન્દ્રમાં રોજગારને લઈને બહુ પડતી મુશ્કેલી છે અને રોજગારની અંદર તકલીફ પડે છે. ઘણા બધા લારીઓવાળાના ગલ્લાવાળા બહાર હોવાથી રોજગાર થતો નથી ને તેવી પરિસ્થિતિને લઈને અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે અહીંયા કલેક્ટર સાહેબ છે, પ્રાંત સાહેબ છે, પીએસઆઈ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબને આ આવેદનપત્ર આપવામાં આવશે. ને હવે પછી અમે રજૂઆત કરી છે અને 4-5 દિવસની અંદર આનું રિઝલ્ટ નહીં મળે તો આને લઈને મોટી રેલી કાઢી અને ખૂબ મોટી સંખ્યાની અંદર પાછું રજૂઆત કરવા માટે આવીશું અને તાત્કાલિક બને ત્યાં સુધી અમને આનું રિઝલ્ટ મળી જાય અને લોકોને કામ ધંધાને લઈને રોજીરોટી મળે તે માટે વિરમગામની અંદર ગુલવાડી દરવાજાથી ને લઈને ભરવાડી દરવાજા સુધી અત્યારે ગટરનો જે પટ્ટો છે કોરો, ત્યાં ટાઈમપલ્લી ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ ત્યાં તહેવાર આવે છે તેને લઈને ટાઈમપલ્લી અમારી રોજીરોટીને બાળકોને ભૂલકાને તહેવાર સારો જાય તે હેતુ પ્રમાણે ટાઈમપલ્લી અમને અત્યારે હાલ 12 લારીઓ રાખવા દે અને તેની સાથે રોજીરોટી મળે તેવી અમારી ઉમ્મીદ છે અને તેવી અમારી આશા છે. ભારત માતા કી જય. તમારી જે મુખ્ય માંગ છે શું છે તમામ વેપારીઓની? અમારી મુખ્ય માંગ એ છે અત્યારે હાલની પરિસ્થિતિને લઈને અમારી લારીઓ અત્યારે કેન્દ્ર કામદારની અંદર છે, અમે સરકારને સાથ અને સહકાર આપવા તૈયાર છીએ ગામનો વિકાસ થાય તે હેતુ પ્રમાણે, અને તમામ લારી ગલ્લાવાળો અત્યારે હાલમાં બહાર છે એ તમામ લોકોને કેન્દ્રમાં સમાવેશ થાય અને એક મોટી માર્કેટ બને અને તમામને રોજીરોટી ધંધો કાયમ માટે મળી રહે તે અમારી મુખ્ય માંગણી છે. અને અત્યારે ટાઈમપલ્લી મકર સંક્રાંતિનો જે તહેવાર આવે છે તે દરમિયાન જે અંદર લારીઓ ઊભી છે તેમને ગટરના પટ્ટા ઉપર સુવિધા કરી અને તહેવાર જાય અને એમની રોજીરોટી મળે તે માટે અમારી આ માંગણીને અમે રજૂઆત કરવામાં આવી છે.